morning, students. I, Dhaval Sanghani, welcome you all in Saraswati Group of Education. Student, today, Standard 7th, Subject English, Chapter 2, A Gift of Chappals. Chappal ni bed. And our fourth part no abhyas karvano chhe, jena author chhe Vasanta Surya. Students, Part 1. Part 1 ma apne इंट्रोडक्शन मेरे को तो कैरेक्टर्स नु लाली रवि मीना मृदु ग्रैंड मदर जेने इंग्लिश में કહેવામાં આવે છે તમિલ લેંગ્વેજ માં પાપી એન્ડ ગ્રેન્ડ ફાધર જેને તમિલ લેંગ્વેજ માં કહેવામાં આવે છે થાથા આનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ પાર્ટ 2 માં તો કે એક બેગર ભિખારી એના દરવાજે આવે છે જે છેલ્લે આ એક અઠવાડિયા થી આવતો હોય છે રુકમણી હવે એવું કહે છે કે હવે ઘરમાં કાઈ વૈધું નથી તમને હું કાઈ કશું જ આપી શકીશ નહીં ત્યારે બેગર ને જવાનું કહે છે રવિને એવું એની માતા કહે છે બરંડામાંથી કે બેગર ને કે ભિખારી ને કે અહીંયાથી ચાલ્યો જાય બેગર છે આ બધું સાંભળે છે એમ કહે છે કે અત્યારે બપોરના 12 વાગ્યાનો સમય છે 12 થી 4 સુધીનો બહુ તાપ છે સખત હોય છે આપણે શીખાતા ન્યુ વર્ષમાં ટાર એટલે ડામર મેલ્ટેડ એટલે ઓગળવું બરોબર તો ડામર જે છે એ રોડ ઉપર ઓગળી રહી હોય છે સખત તાપ લાગી રહી હોય છે અને મારી પાસે તો ચંપલ સ્લીપર પણ નથી તો હું કઈ રીતે જાઉં અને જો એ પોતાના પગ બતાવે છે પગના તળિયા બતાવે છે જેમાં છાલા પડેલા હોય છે છતાં તેને ત્યાંથી ચાલ્યા જવાનું કહેવામાં આવે છે એક સ્લીપર એક ચંપલની જોડી રવિ છે એ ઘરમાંથી શોધીને લાવે છે અને આ બેગરને આપે છે રવિ એક ચંપલની જોડી શોધીને આ બેગરને આપે છે તમારા માપના થઈ જશે અને બેગરને ત્યાંથી જતા રહેવાનું કહે છે અને બેગર એક શેરીમાંથી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે હવેની પાર્ટ 4 માં સ્ટોરી આપણે આગળ જોશું તે પહેલા થોડા ન્યુ વર્ડ્સ જોઈ લઈએ અનએપ્રેશિએટિવ એટલે અપ્રસન્ન અથવા નાખુશ માર્બલ્સ એટલે લકોટી હરીડ એટલે ઉતાવળે સિક્યુર હડબડાટ ક્રાઉચી નીચુનામુ હાર્સ્ટ પરેશાન વેંગર્સ ફેરિયાઓ સ્ટીફ સખત ક્યુરિયસલી એટલે કે ઉત્તેજનાપૂર્વક આતુરતાપૂર્વક આપણે કહીએ ક્યુરિયોસિટી હોય ને આપણે આપણા રિઝલ્ટની ક્યુરિયોસિટી હોય હવે ઉત્તેજના હોય કે હું આવશે એસએસસીમાં મારું રિઝલ્ટ શું આવશે બારમાં મારું રિઝલ્ટ શું આવશે લર્કિંગ એટલે છુપો સીવર ધ્રુજારી સોર્સ એટલે ચાંદા પગના તળિયે પડેલા આપણે છાલા ग्रीमी એટલે વિકરાળ ગ્રોન એટલે કર્કશ અવાજ બ્રેસ્ટલી એટલે બેશરમ અને ઇનક્રેનેટ એટલે અવતાર ઇનક્રેનેટ એટલે કોઈ પૃથ્વી ઉપર કોઈ અવતાર હોય તો એટલે કે ભગવાન અવતાર લે તો એને ઇનક્રેનેટ કૃષ્ણ અવતાર હનુમાન અવતાર એક્સેટ્રા હવે આપણે સ્ટોરીને આગળ ધપાવીએ ધ મ્યુઝિક માસ્ટર કેમ આઉટ ઓફ ધ હાઉસ એન્ડ ટુક એન અનએપ્રેશિએટિવ લુક એટ ધ થ્રી ઓફ ધેમ સિટિંગ ક્વાઇટલી અંડર ધ ટ્રી playing marbles music master ave lali ne music sikhvadi ane ghar ni bahar ave chhe ane unappreciative matlab aprasan na khush rite aa tran baalko par nazar nakhe chhe and sitting quietly under the tree je vruksh thi niche shanti thi baitha hoy chhe ane marbles ale lakhotiyo thi rami rahya hoy chhe then he searched for his chappals in the veranda where he had put them म्यूजिक मास्टर જ્યારે લાલીને म्यूजिक શીખવાડવા આવ્યા હોય છે ત્યારે પોતાના ચંપલ છે વરંડામાં છોડીને આવ્યા હોય છે ત્યારે હવે પોતાના ચંપલને શોધે છે લાલી હે કોલ્ડ આફ્ટર અ ફ્યુ મોમેન્ટ્સ થોડી ક્ષણ સુઈદા પછી તે લાલીને બૂમ પાડે છે સી હરીડ અપ ટુ હિમ તે દોડીને આવે છે હેવ યુ સીન માય ચપલ્સ હરીડ અપ એટલે ઉતાવળે દોડીને આવે છે અને પછી પૂછે છે હેવ યુ સીન માય ચપલ્સ માય ડિયર I remember having kept them there. તે મારા ચંપલ જોયા મને યાદ છે કે મેં આ વરંડાના આ ખૂણામાં આ કોર્નર ઉપર મેં ઉતાર્યા હતા. રવિ, મૃદુ અને મીલા silently watched લાલી and the music master search every corner of the veranda. રવિ, મૃદુ અને મીના આ ત્રણેય જે વૃક્ષ નીચે બેસીને લખોટી રમી રહ્યા હોય છે એ આ ઘટનાને શાંતિથી જુએ છે. અને મ્યુઝિક માસ્ટર જે છે યાકા વરંડાના ખૂણે ખૂણામાં પોતાના ચંપલને શોધી રહ્યા છે હી સ્ક્યુડ અરાઉન્ડ લુકિંગ ઓવર ધ રેલિંગ
and crouching near the flower pots to look between them. Skewed. હડબડાટ કે હડબડાટથી બે ફ્લાવર પોટ્સ છે કે ફૂલદાનીઓ છે એની વચ્ચે પણ જુએ છે. બ્રાન્ડ ન્યુ ધે વેર. મે હમણાં જ ચંપલની ખરીદી કરી હતી, બ્રાન્ડ ન્યુ હતા, નવે નવા હતા. આઈ વેન્ટ ઓલ ધ વે ટુ માઉન્ટ રોડ ટુ બાય ધેમ. હું ચાલીને માઉન્ટ રોડ ગયો હતો અને મેં બાય એટલે ખરીદ્યા હતા. હી વેન્ટ ઓન સેઇંગ ધે કોસ્ટ એ હોલ મંથ ફી. ડુ યુ નો તારી જે આખા મહિનાની ફી આપસ ને તું મને મ્યુઝિકની એ ફીને મને આખા મહિનાની ફી નાઈ લીધા હતા તને જાણશે. સુન લાલી વેન્ટ ઇન ટેલ હર મધર. રુકમણી અપીયર્ડ લુકિંગ હાર્શ વિથ પાર્ટી ફોલોઈંગ હર. હાર્શ એટલે પરેશાન. ત્યારબાદ લાલી છે એ પોતાની માતાને જણાવે છે કે મ્યુઝિક માસ્ટરના ચંપલ ખોવાઈ ગયા છે. તેની માતા વરંડામાં બહાર આવે છે, અપીયર એટલે દેખાય છે, બહાર આવતી દેખાય છે. એની પાછળ એની ગ્રાન્ડ મધર પાર્ટી પણ પરેશાન થતી આવે છે. Where could they be? Kya hata? It's really quite upsetting to think someone might have stolen them. So many vendors come to the door, worried Pati. Pati keh che, ke aya to ghana badha vendors, feriyao, aave che, vastu hove che maate. Mane laage che, koe steal, S-T-E-L, steal, ata ke choru, ene past tense che, stolen, S-T-O-L-E-N, stolen, choriya se, mane laage che, koi chori gayi ho se. Rukmani caught sight of Ravi, Rudu and Meena sitting under the tree. હવે રુકમણીની સાઈટ એટલે કે દ્રશ્યમાં કોણ નજર કેદ થાય છે? આ ત્રણ બાળકો જે વૃક્ષ નીચે બેસીને માર્બલ રમી રહ્યા છે. કોણ? રવિ, મીના, મૃદુ. Have you children? She began and then seeing they were curiously quiet went on more slowly. તેઓ ખૂબ જ શાંત હતા. Seen anyone lurking around the veranda? શું કઈ વરંડામાં કોઈ છુપાણો છે? A sharp V-shaped line had formed between her eyebrows. બરાબર? આમ ચિંતા થઈ ગઈ હોય ને એવી આંખોની ભ્રમર એની થઈ ગઈ. Another straight, tighter one appeared in place of her usually soft, pleasant mouth. Another straight, tighter one appeared in place of her usually soft, pleasant mouth. સામાન્ય રીતે ખુશ રહેતા એના ચહેરા કેવા થઈ ગયા? થોડાક પરેશાન, મૂંઝવણ વાળા થઈ ગયા. રુકમણી વોઝ એંગ્રી. હવે રુકમણી ગુસ્સે થાય છે. થોટ મૃદુ વિથ અ સીવર. અને મૃદુ છે એ શું થઈ જાય છે? સીવર એટલે ધ્રુજી જાય છે. શી વુડન્ટ બી સો અપસેટ ઇફ શી ન્યુ અબાઉટ ધ પૂર બેગર વિથ સોર્સ ઓન હિઝ ફીટ. શી ટ્રાઈ ટુ ટેલ હરસેલ્ફ. શી વુડ નોટ બી સો અપસેટ ઇફ શી ન્યુ અબાઉટ ધ પૂર બેગર વિથ સોર્સ ઓન હિઝ ફીટ. શી ટ્રાઈ ટુ ટેલ હરસેલ્ફ. મૃદુ છે એની માતાને હકીકત જણાવે છે કે જે અમારા જે ચંપલ હતા અમે એ બેગરને આપી દીધા છે, ભિખારીને આપી દીધા. શું કામે? કે એ બેગરના પગમાં ચાંદા પડ્યા હોય છે, છાલા પડેલા હોય છે, એટલે અમે એને તાપ ન લાગે એના માટે અમે એને ચંપલ આપી દીધા છે. ટેકિંગ અ ડીપ બ્રીથ. ઊંડો શ્વાસ લઈને સી ક્રાય. રુકમણી, ધેર વોઝ અ બેગર હિયર. પૂર થિંગ, હી હેડ સચ બોલ્સ ઓન હિઝ ફીટ. Taking a deep breath, she cried, Rukmani, there was a beggar here. Poor thing, he had such boils on his feet. જે બેગર હતો ને એના પગના તળિયે શું હતા? છાલા હતા, બહુ બિચારા ને. So said Rukmani grimly. Grimly means વિકરાળ. Turning to Ravi, ખૂબ જ વિકરાળ અવાજે રવિને કહે છે, You gave the music master and chappals to that old beggar who turns up here. જે હમણાં જઈથી ગયો એને તે આપેલા ને ચંપલ. ચિલ્ડ્રન ધીસ ડેઝ ગ્રોન્ડ પાતી. બાળકો આ દિવસે કર્કશ અવાજમાં પાતી કહે છે કે હવે બાળકો બગડી ગયા છે. અમ્મા ડીડન્ટ યુ ટેલ મી અબાઉટ કર્ણ હુ ગેવ અવે એવરીથિંગ હી હેડ ઇવન હિઝ ગોલ્ડ અયરરિંગ્સ. હી વોઝ સો કાઇન્ડ એન્ડ જનરસ. અમ્મા ડીડન્ટ યુ ટેલ મી અબાઉટ કર્ણ હુ ગેવ અવે એવરીથિંગ હી હેડ. હવે આ કર્ણની વાત કરે છે. કર્ણ કોણ? મહાભારતમાં જે દાનમાં પોતાનું કવચ અને કુંડળ પણ આપી દે છે. ગોલ્ડ ઇયરિંગ્સ, સોનાના ઘરેણા, કાનના બુટિયા. હી વોઝ સો કાઇન્ડ એન્ડ જીનિયસ. તે કેવો હતો? કાઇન્ડ, દયાળુ અને મહત્વકાંક્ષી. સી હી સેવ્ડ રુકમણી. કર્ણ ડીડન્ટ ગિવ અવે અધર પીપલ્સ થિંગ. હવે કર્ણ છે ને એને તો પોતાના કવચ અને કુંડળ આપ્યા. તમે તો બીજાના ચંપલ ભેટમાં આપી દીધા, એવું કર્ણ નહોતો કરતો.
ઓન્લી કેવો ઇઝ અવન કે પોતાની માલિકીનો પોતા દાન કરતો તમે તો બીજાના પૈસા દાન કરવા માંડ્યા છો એવું ન ચાલે બટ માય ચપ્પલ્સ વુડન્ટ હેવ ફિટેડ ધ બેગર્સ ફીટ રવિ કહે છે કે મારા ચપ્પલ છે ને એ બેગર એટલે કે ભિખારીના પગમાં નહોતા આવતા એના માપના નહોતા એની સાઈઝના નહોતા રવિ રસ્ટ બ્રેસ્ટલી ઓન એન્ડ અમ્મા ઇફ ધ ડિડ ફીટ વુડ યુ રિયલી નોટ હેવ માઇન્ડેડ રવિ રસ્ટ બ્રેસ્ટલી ઓન બેશરમ રીતે રવિ બોલી રહ્યો છે And Amma, if they did fit, जो ते fit थे ही गया होगा, would you really not have minded? तो कोई हमने वांधो ना तो मैंने आप ही दे। Ravi said, Rukmani, very angry now. Go inside this minute. अब Rukmani कहे चे, बंद थी जा, अने घर में अंदर चाली हो जा। She hurried indoors and brought out Gopu Mama's hardly worn new chappals. अबे Rukmani घर में जाये चे, अने Gopu Mama तरीके एक नव कैरेक्टर आये चे, इना worn એટલે કે ગંદા થયેલા ન્યુ ચપ્પલ્સ લઈને આવે છે ધીસ શુડ ફિટ યુ સર પ્લીઝ પુટ ધીસ ઓન અને મ્યુઝિક માસ્ટર ને આવે છે અને કહે છે કે કદાચ આ તમારા પગમાં આવી જશે ફિટ થઈ જશે પ્લીઝ પુટ ધીસ ઓન તમે આ મહેરબાની કરીને પહેરો આઈ એમ સો સોરી અને હું આ બચ્ચો વતી આ બાળકો વતી માફી માંગુ છું માય સન હેઝ બીન વેરી નોટી મારો બાળક છે જે રવિ એ બહુ તોફાની છે ધ મ્યુઝિક માસ્ટર્સ આઈઝ લિટ અપ હવે મ્યુઝિક માસ્ટરની આંખોમાં ચમક આવે છે હી પુટ ધેમ ઓન અને પોતે ચપ્પલ પહેરે છે ટ્રાઇંગ નોટ ટુ લુક ટુ હેપી અને તે ખુશ નથી કારણ કે જ્યારે આપણી વસ્તુ ખોવાય છે અને એવી જ વસ્તુ બીજા આપણને આપે પણ આપણને એમાં રસ નથી હોતો કારણ કે પહેલી જે વસ્તુ હોય છે એ આપણી પોતાની માલિકીની હોય છે બરોબર એના જેવી જ બીજી વસ્તુ આપણને મળે છે પણ છતાં એટલો એવો ચાર્મ આપણને રહેતો નથી વેલ આઈ સપોઝ ધીસ વિલ હેવ ટુ ડુ ધીસ ડેઝ ચિલ્ડ્રન હેવ નો રિસ્પેક્ટ ફોર એલ્ડર્સ આ દિવસોમાં બાળકોને વૃદ્ધો પ્રત્યે એટલે વડીલો પ્રત્યે રિસ્પેક્ટ આદર નથી રહ્યો વોટ ટુ ડુ હવે શું કરું અ હનુમાન ઇન્ક્રિનેટ ઇન્ક્રિનેટ અવતાર હનુમાન જો અવતાર લે ઓન્લી રામા કેન સેવ સચ એ નોટી ફેલો તો આ ભગવાન રામ આપણને આમાંથી બચાવે રુકમણીસ આઈસ ફ્લેશ સી ડીડન્ટ સીમ ટુ લાઈક રવિ બીંગ કોલ્ડ એ મંકી હવે પાતી જે છે ને એ રવિને કઈ રીતે બોલાવે છે હનુમાન કેવો હતો તો કે વાંદરાનો અવતાર હતા તો એ રવિને અનયુઝ્યુઅલી વાંદરો કહે છે અને રુકમણીને આ ન ગમ્યું ઈવન અ હોલી મંકી પવિત્ર વાંદરો સી સ્ટૂડ સ્ટીફ એન્ડ સ્ટેટ બાય ધ ફ્રન્ટ ડોર સ્ટીફ સ્ટીફ એટલે સકર બરોબર સી સ્ટૂડ સ્ટીફ આમ એક તટ્ટાર થઈને ઊભી રહી ગઈ સ્ટ્રેટ બાય ધ ફ્રન્ટ ડોર આગળના દરવાજે ઇટ વોઝ ક્લિયર સી વોન્ટેડ હિમ ટુ લીવ ક્વિકલી અને એ કહે છે કે મ્યુઝિક માસ્ટર એ ઝડપથી જાય વેન યે ચેટર ઓફ હિઝ ન્યુ ચપ્પલ્સ સી સાઈડ બ્રુડુ કમ ઇન એન્ડ સેવ સમ ટિફિન માને રસોડામાં થોડી મદદ કર ઓનેસ્ટલી હાઉ ડુ યુ ચિલ્ડ્રન થિંક ઓફ સચ થિંગ્સ તમને આ વિચાર ક્યાંથી આવ્યો મને ચોખ્ખી રીતે પ્રામાણિકતાથી કહે છે થેન્ક ગોડ યોર ગોપુ મામાસ ડઝન્ટ વેર હિઝ ચપ્પલ્સ ટુ વર્ક ભગવાનનો આભાર માન કે ગોપુ મામા રોજિંદા કામ માટે આ ચપ્પલનો ઉપયોગ નથી કરતા એઝ સી વોક્ડ ટુવર્ડ્સ ધ કિચન વિથ મૃદુ એન્ડ મીના સી સડનલી બિગેન ટુ લાફ અને અચાનક તે હસવા લાગે છે મૃદુ અને મીના સાથે રસોડામાં જતા જતા બટ હી ઇઝ ઓલવેઝ ઇન સચ અ હરી ટુ થ્રો ઓફ હિઝ શૂઝ એન્ડ સોક્સ એન્ડ ગેટ ઇન ટુ હિઝ ચપ્પલ એઝ સૂન એઝ હી કમ્સ હોમ પણ જેવા ગોપુ મામા ઘરે આવશે પોતાના શૂઝ બૂટનો અને સોક્સ અને મોજાનો ઘા કરી અને ચપ્પલ પહેરશે વોટ સ્યોર મામા ગોઈંગ ટુ સે ધીસ ઇવનિંગ અને જ્યારે એને ખબર પડશે કે ચંપલ નથી ત્યારે તારા મામા શું કહેશે વેન આઈ ટેલ હિમ આઈ ગેવ હિઝ ચંપલ ટુ ધ મ્યુઝિક માસ્ટર અને ત્યારે હું એને કહીશ કે તમારા ચંપલ છે મેં મ્યુઝિક માસ્ટરને ભેટ આપી દીધા છે તો મિત્રો આપણે આમાં શું જોયું તો કે ગોપુ મામાના ચંપલ છે એ કોને આપી દીધા છે તો કે બેગરને આપી દીધા છે સોરી મ્યુઝિક માસ્ટરના ચંપલ કોને આપ્યા બેગરને આપ્યા ભિખારીને હવે મ્યુઝિક માસ્ટર ચંપલ વગરના થઈ ગયા તો મ્યુઝિક માસ્ટરને કોને ચંપલ આપ્યા તો ગોપુ મામાના તો આ ચંપલની અદલા બદલી એટલે કે એકબીજાને ચંપલની ગિફ્ટ આપવાની અહીં વાત થઈ છે જે આપણા ટાઇટલ છે ગિફ્ટ ઓફ ચંપલ્સ જેને સાર્થક કરે છે સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે આ ચેપ્ટર 2 છે તમને ચાર ભાગમાં વ્યવસ્થિત રીતે સમજાયું હશે આ સેશનના અંતે એક વર્કશીટ મોકલવામાં આવશે જેમાં એમસીક્યુ અને વન વર્ડ આન્સર અને ગિવ મીનિંગ્સ હશે જે તમારે તમારી HW માં યાદ રાખજો HW માં ગુડ હેન્ડરાઇટિંગ સાથે નીચેની લીટીને અડાડીને કેપિટલ અહીંયા કેપિટલ સ્મોલ અહીંયા સ્મોલ અક્ષર સાથે લખવાની રહેશે ધન્યવાદ થેન્ક યુ